me om alakh no anhad nad bujave aatma jagruti prabhu priti no madhur sad sunave aatma jagruti om alakh no anhad nad bujave aatma jagruti aatma jagruti aatma jagruti aatma jagruti. Namaskar darshak mitro, આત્મજાગૃતિ કાર્યક્રમના આ એપિસોડની અંદર આપ સૌનું દિલથી સ્વાગત કરું છું. મિત્રો, કહેવાય છે કે ઈશ્વર, અલ્લાહ, પરમાત્મા એ કરુણાના સાગર છે. એટલા માટે જ આપણે જ્યારે કોઈ ભૂલ કરીએ છીએ અને મંદિરમાં, મસ્જિદમાં, ગુરુદ્વારામાં જઈએ છીએ અને એની માફી માગીએ છીએ તો એ આપણને માફ કરી દે છે. એટલા માટે જ મિત્રો, જ્યારે આપણે એ સ્થાનમાંથી બહાર નીકળીએ છીએ ત્યારે આપણે પોતાની જાતને એક હલકા લાઇટ ફીલ કરીએ છીએ. કહેવાય છે મિત્રો કે કરુણા એ ધર્મનું મૂળ છે અને આપણે જાણીએ છીએ કે ધર્મ વગરનું જીવન કેવું હોય. જો કોઈ મનુષ્યના જીવનમાં ધર્મ ના હોય તો એ કટી પટકની જેમ ભટકી જાય છે અને એની અંદર શક્તિઓ હોવા છતાં એ શક્તિઓ કન્સ્ટ્રક્ટિવ વે નથી વપરાતી પરંતુ ડિસ્ટ્રક્ટિવ વે વપરાય છે. તો ચાલો મિત્રો, આજે આપણે કરુણા ઉપર વિશેષ ચર્ચા કરીશું. આજના કાર્યક્રમની અંદર હું આપનું દિલથી સ્વાગત કરું છું. વેલકમ ટુ ધીસ શો. થેન્ક યુ. બેન, સૌપ્રથમ અમને એ સમજાવશો કે આ કરુણા કોને કહેવાય? કરુણા એ એક માનવીય મૂલ્ય છે, એટલે આત્માની એક ક્વોલિટી છે. દરેક આત્મા ઓરિજિનલી પ્રેમ સ્વરૂપ છે. એટલા માટે જ આપણે જ્યારે અન્ય આત્માઓની વિભિન્ન જીવન સ્થિતિ જોઈએ છીએ અને એ કોઈ પણ અભાવ કે દુઃખથી પીડિત હોય તો એક આંતરિક કરુણા આપણા મનની અંદર ઉપજે છે. એટલે અન્ય આત્માઓ માટે કંઈક સારું, શુભ, કલ્યાણકારી કરવા માટેની જે આપણી અંદર ભાવના ઉત્પન્ન થાય છે એને આપણે દયા કહીએ છીએ. અને એટલા માટે તુલસીદાસે કહ્યું છે કે દયા ધર્મ કા મૂલ હૈ, પાપ મૂલ અભિમાન. તુલસી દયા ન છાંડીએ જબ તક રહે તન મે પ્રાણ. આપણે પ્રેક્ટિકલી સાચા અર્થમાં જ્ઞાની છીએ, સમજદાર છીએ, એની પ્રેક્ટિકલ નિશાની જ એ કે આપણે એકબીજાને યથાર્થ સમજીએ અને સમજ્યા પછી એના માટે શુભ વિચારીએ, કંઈક મદદગાર બનીએ, ઉપયોગી થઈએ, ત્યારે એમ કહી શકાય કે આ વ્યક્તિની અંદર દયા છે, રહેમ છે. આવી કરુણા જીવનમાં શા માટે હોવી જોઈએ? આપણે ચૈતન્ય આત્માઓ છીએ, પથ્થર નથી. એટલે જરૂર આપણી અંદર ભાવ, ભાવનાઓ, સંવેદનાઓ ઉત્પન્ન થતી હોય છે. જો આપણા આપસી સંબંધોમાં એકબીજા માટે દયા, કરુણા, સહાનુભૂતિ, હમદર્દી જેવા ગુણ ન હોય તો સમાજની વચ્ચે જીવવું એ મુશ્કેલ છે. કારણ કે દરેકની સ્થિતિ અલગ અલગ છે. તો જે અભાવ પીડિત છે, દુઃખી આત્માઓ છે, એને આપણા સહયોગની, મદદની આવશ્યકતા છે. જો આપણી અંદર દયા હોય તો જ એ ભાવના આપણને ઉત્પન્ન થશે. નહીં તો વ્યક્તિ સ્વાર્થી બનીને પોતાના સુખમાં એ રાચેલો રહેશે પણ બીજાની સ્થિતિ માટે એ જોશે પણ નહીં અને વિચારશે પણ નહીં. ગૌતમ બુદ્ધના જીવનનો આ પ્રસંગ કે જે આપણને બતાવે છે કે જીવનની કિશોરાયુ કે બચપનથી કે યુવાકાળથી જ એમની અંદર દયા અને કરુણાના ગુણ હતા. જ્યારે એમના એક પિતરાઈ ભાઈએ એક પક્ષીને
બાણ માર્યું અને બાણ સહિત એ પક્ષી ઘાયલ થઈને ધરતી પર પડી ગયું ત્યારે એ જોઈને એમને એટલી બધી દયા આવે છે કે તરત એની પાસે દોડી જાય છે અને એના ઉપચારનું કાર્ય કરે છે. એટલે વાસ્તવમાં આપણે માનવી છીએ એની પ્રતીતિ ત્યારે જ થઈ શકે જ્યારે આપણે પ્રેક્ટિકલી એકબીજાની જીવન સ્થિતિ માટે કે પશુ પંખીઓની સ્થિતિ માટે પણ આપણે વિચારીએ અને પ્રેમથી મદદગાર બનીએ. એટલા માટે કરુણા એ ખૂબ જ જરૂરી છે. જો આ વ્યક્તિ નિષ્ઠુર બની જાય, ક્રૂર બની જાય, તો એ હિંસક બની જશે અને આ સમાજ એ જંગલી બની જશે. એ જીવા જેવી દુનિયા નહીં રહે. દુનિયામાં એવા ઘણા જંગલિયતથી ભરેલા લોકો થઈ ગયા છે. ઇતિહાસમાં તમે વાંચ્યું હશે, ખાસ ભારતના ઇતિહાસમાં, કે જ્યારે વિદેશીઓના આક્રમણ થતા હતા એમાં બાબર, ચંગીઝ ખાન, આ બધા ઇતિહાસની અંદર આપણે એવા ઘણા વ્યક્તિઓના ચરિત્રો વાંચ્યા છે. વિશેષ કરીને ભારત ઉપર જ્યારે આક્રમણ કરવામાં આવ્યું ત્યારે બાબર, ચંગીઝ ખાન એવા થઈ ગયા કે જે લોકો બિલકુલ નિર્દયી હતા અને કેટલી ક્રૂરતાથી એ લોકોએ લોકો સાથે વ્યવહાર કર્યો. એ જ રીતે હિટલર માટે પણ આપણે વાંચીએ છીએ. ભારતના ઇતિહાસમાં અંગ્રેજોએ એવા ઘણા પ્રસંગોએ અમૃતસરના જલિયાનવાલા બાગનું જે ઘટના બની કે જ્યાં હજારો લોકોને જીવતા બંદૂકની ગોળીઓ મારીને ભૂંજી નાખવામાં આવ્યા હતા, એ જ રીતે રાજસ્થાનના માનગઢમાં પણ એવો જ એક જલિયાનવાલા બાગ જેવો જ ઘટના ભારતના ઇતિહાસમાં બની છે. એટલે જ્યારે વ્યક્તિ એકદમ કઠોર પથ્થરદિલ બની જાય છે, એનામાં જરા પણ લાગણી, ઉર્મી, દયા, કરુણા નથી રહેતા, ત્યારે એ માનવ નથી રહેતો, એ જંગલી જેવો બની જાય છે. એટલે જો આપણે આ માનવ સમાજને માનવતાથી ભરેલો રાખવો હોય તો એની નિશાની જ એ છે કે આપણા દરેકની અંદર એકબીજા માટે પશુ પંછી પ્રકૃતિ જગતથી માંડીને દરેક પ્રત્યે આપણને દયા અને કરુણા હોવી જોઈએ. બરાબર દીદી. તો તમે દયાના ગુણના જે ફાયદા બતાવ્યા એ સિવાય બીજા પણ એવા કોઈ ફાયદા ખરા કે જે દયાનો ગુણ ધારણ કરવાથી આપણા જીવનમાં આવે? દયાનો ગુણ ધારણ કરવાથી આપણી અંદર પરોપકારની વૃત્તિ આવે, આપણને બીજા માટે સહિષ્ણુતા ઉત્પન્ન થાય, આપણી અંદર એકબીજા માટે ભાઈચારા અને પ્રેમની ભાવના થાય, તો આપણે બીજાને પીડિત નહીં કરીએ, શોષિત નહીં કરીએ. આફ્રિકાના ગુલામોનો ઇતિહાસ આપણે વાંચીએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે કેટલી નિર્દયતાથી અંગ્રેજો એમની સાથે વ્યવહાર કરે. આખરે એ પણ મનુષ્ય જ છે. દરેક વ્યક્તિ આ સંસારની અંદર જે છે એ એક ઈશ્વરના બાળકો છે. આપણે માનવો આપસમાં ભાઈ ભાઈ છીએ. જો એ માનવતા આપણી અંદર હશે તો આપણે ક્યારેય કોઈનું શોષણ નહીં કરીએ, પીડિત નહીં કરીએ અને એનું દમન નહીં કરીએ. આપણે ઠીક છે, આપણે વધુ મહેનત કરીને કે આપણી યોગ્યતા અનુસાર જીવનમાં વધુ પ્રાપ્ત કરીએ આ અલગ વસ્તુ છે, પણ સામેની વ્યક્તિ પાસે કંઈ જ ન હોય ત્યાં જો આપણું હૃદય દ્રવતું ન હોય તો પછી એને પથ્થર જ આપણે કહીશું. એટલે દયાના આધારે આપણી અંદર ઘણા બધા ગુણોનો વિકાસ આપણે કરી શકીએ છીએ. અને એટલા માટે ભગવાન પણ આપણને કહેતા હોય છે કે રહેમ દિલ. ઈશ્વરને પણ આપણે કહીએ છીએ ને કે દયાળુ છે, કૃપાળુ છે, મર્સીફુલ છે. આ જે એની મહિમા આપણે કરીએ છીએ એનું કારણ શું છે? કે પરમાત્મા, જ્યારે આપણે આત્માઓ બિલકુલ પતિત બની જઈએ છીએ, કોઈ યોગ્યતા આપણામાં નથી રહેતી, છતાં આપણા અવગુણો, પાપો અને ભૂલોને બુદ્ધિમાં ન રાખી એના કલ્યાણ માટેનો જે પ્રયાસ કરે છે, એટલા માટે જ આપણે એને દયાળુ, કૃપાળુ,
રહેમ દિલ કહીએ છીએ. બરાબર. તો સામેની વ્યક્તિની જગ્યાએ જો આપણે પોતાની જાતને ઊભી રાખીએ તો આપણે એ વ્યક્તિના દુઃખ દર્દને સમજી શકીશું કે એને કઈ રીતની તકલીફ થતી હશે, અને તો આપણે એને સાચી રીતે મદદગાર બની શકીશું. તો દીદી, જીવનમાં આવો કરુણા કે દયાનો ગુણ, આટલો સરસ ગુણ કોઈ વ્યક્તિએ એના જીવનમાં હોય, પરંતુ વધારે ડેવલપ કરવો હોય, એનો વિકાસ કરવો હોય, તો શું પુરુષાર્થ કરવો જોઈએ? એની અંદર આંતરિક જો પ્રેમનો ગુણ વિકસિત હશે તો જરૂર એની અંદર દયા અને રહેમની ભાવના ઉત્પન્ન થશે. એટલા માટે જે મૂળભૂત વસ્તુ છે કે આપણે દરેક આત્માઓ એક જ ભગવાનના બાળકો છીએ, એ આત્મીયતા જો એકબીજા પ્રત્યે હોય, આપણે પોતાના જ સુખ અને વૈભવમાં ન રાચીએ કે માત્ર પોતાનું જ ન વિચારીએ, પરંતુ અન્ય આત્માઓ માટે પણ જો આપણે વિચારીએ, એવી ભાવના જ્યારે આપણામાં આવે છે તો આપણી અંદર એ દયા કરુણાનો વિકાસ થતો હોય છે. અને એટલા માટે કહેવામાં આવે છે કે જીવન જીવવાની જે શ્રેષ્ઠ પદ્ધતિ છે એ એ છે કે લીવ ફોર અધર્સ, બીજાને માટે જીવ. પોતાને માટે તો દરેક જીવતા હોય છે, પોતાના સ્વાર્થ માટે, પોતાની ઈચ્છાઓની પૂર્તિ માટે આપણે જીવીએ, બીજા જીવીએ, એક સામાન્ય સ્થિતિ છે. પણ મહાન અને શ્રેષ્ઠ આત્મા એને માટે કહેવામાં આવે છે કે જે માત્ર પોતાને માટે નથી જીવતા પણ બીજા માટે પણ જીવે છે. મારી પાસે જે કાંઈ છે, ધન કે સાધન, ગુણ કે કળા કે વિશેષતા, જે કાંઈક મારી પાસે સ્થૂળ કે સૂક્ષ્મ રૂપે છે, એનો ઉપયોગ અન્યને માટે પણ આપણે કરવાનો છે. અને ખરો આનંદ આપણને ત્યારે જ પ્રાપ્ત થાય છે જ્યારે બીજાને આપણે ઉપયોગી બનીએ છીએ, અને ત્યારે એ વ્યક્તિ જે સુખનો અનુભવ કરે અને એના અંતરમાંથી જે આશીર્વાદ ઉત્પન્ન થાય, એનાથી આપણું કલ્યાણ થતું હોય છે અને એનાથી આપણને સાચા આનંદની અનુભૂતિ થતી હોય છે. દીદી, તમે બહુ સરસ વાત કરી કે કેટલાક લોકો, બિલકુલ સાચી વાત છે કે બીજાના માટે જ જીવતા હોય છે, જેને અત્યારે આર્ટ ઓફ ગિવિંગ પણ કહેવાય છે કે આર્ટ ઓફ ગિવિંગ. તો દીદી, એ સમજાવશો અમને કે જે લોકો એવું જીવન જીવતા હોય છે એ લોકોની અંદર એવી શું વિચારધારા હોય છે કે જેથી કરીને એ જાણીને અમારા દર્શક મિત્રોને ફાયદો થાય અને એ લોકો પોતે પણ એમના જીવનની અંદર એવી વિચારધારા લાવવાનો પ્રયત્ન કરે? એવી ભાવના ઉત્પન્ન થવા પાછળ એની સમજ એ જ હોય છે કે જીવનમાં આપણે જે કાંઈ પ્રાપ્ત કર્યું છે એમાં બે વસ્તુ એ લોકો વિચારે છે. ઘણી વ્યક્તિને એના જીવનની સિદ્ધિઓ ઉપર ઘમંડ થઈ જતો હોય છે કે આ મેં પ્રાપ્ત કરી છે, કે મારી મહેનતથી મને પ્રાપ્ત થઈ છે. પણ જે વ્યક્તિની બુદ્ધિમાં એમ હોય છે કે ઈશ્વરની મારા ઉપર કૃપા છે, એના કારણે આ બધી મને પ્રાપ્તિઓ થઈ છે, અને બીજી વસ્તુ કે આજે હું આટલું બધું જે જીવનમાં પ્રાપ્ત કરી શક્યો છું એની પાછળ કેવળ મારી મહેનત નથી પણ મારા જે સાથીઓ છે જેના સહયોગ અને મદદથી આ બધું હું કરી શક્યો છું, એ બધા પણ આ પ્રાપ્તિના હિસ્સેદાર છે. એટલા માટે એની અંદર એ ભાવના ઉત્પન્ન થતી હોય છે કે હું તો આ બધું જ સાચવવા માટેનો એક ટ્રસ્ટી છું, આ તો અમાનત છે, પણ આના ઉપર દરેક મારા સાથીઓનો અધિકાર છે. જેમ ગાંધીજી કહેતા હતા કે કોઈ તમારાથી રિસાઈ જાય તો તમે એને મનાવવા જજો, કારણ કે એમ કરવાથી તમે એના પર ઉપકાર નથી કરતા પરંતુ તમે તમારું ઋણ ચૂકવો છો. એટલે આવી ઉમદા ભાવનાઓ જેની અંદર હોય છે કે આપણા જીવનની અંદર જે કાંઈ પ્રાપ્તિ છે એ સર્વના સહયોગથી થયેલી છે, તો ઓટોમેટિક એને એ કરુણા, દયા અને અન્ય આત્માઓને કંઈક આપવાની ભાવના એનામાં આવશે. આપણા એક સંતની પણ એ પંક્તિઓ આપણે વાંચી હશે જેમાં એમણે એમ કહ્યું છે કે
એ જ્યારે દાન આપતા ત્યારે આંખ નીચી કરીને આપતા. બરાબર. એટલે એમના બીજા સંત મિત્ર એને પૂછ્યું કે તું આમ આંખ નીચી કરીને કેમ દાન આપે છે? એટલે એણે એવો સરસ જવાબ આપ્યો કે હું જ્યારે આપવા માટે બેસું છું, નિમિત્ત છું હું તો, પણ હું નિમિત્ત આપવા માટે છું એટલે લેનાર વ્યક્તિ એમ સમજે છે કે હું આપું છું, એટલા માટે એ મને આપનાર ન સમજે, કારણ કે આપનાર તો ઈશ્વર છે અને મને કોઈ આપનારો ન સમજે એટલા માટે હું આંખ નીચી કરીને એને આપું છું. બહુ ઊંચી ભાવના કહેવાય. એટલે આ કેટલી ઉદાત્ત ભાવના છે કે ઈશ્વર દાતા છે અને આપણે બધા એના બાળકો છીએ, આપણે માસ્ટર દાતા છે અને આખું વિશ્વ એ ઈશ્વરીય પરિવાર છે, પ્રભુ પરિવાર છે. વિશ્વ એક કુટુંબની ભાવનાની આપણે વાત કરીએ છીએ તો આપણી સિદ્ધિઓ આપણે આપણા પરિવાર સાથે વહેંચવી જોઈએ. શેર વિથ અધર્સ, જે મેં આપને કહ્યું હતું કે કલ્ચર ઓફ પીસ યુએનનો એક પ્રોજેક્ટ હતો, એના મેનિફેસ્ટોમાં આ પણ એક પોઈન્ટ હતો કે શેર વિથ અધર્સ. બરાબર. જો આપણે વહેંચીને ખાઈશું તો આપણને ખુશી, આનંદ અને શાંતિનું વાતાવરણ રહેશે. એક વ્યક્તિ પાસે ખૂબ જ હોય અને બીજા પાસે કંઈ જ ન હોય તો આજે નહીં ને કાલે એવી પરિસ્થિતિ આવશે કે મજબૂરીથી પણ એ ગરીબ કે અભાવગ્રસ્ત વ્યક્તિને ચોરી લૂંટફાટ કરવાનું મન થશે. કવિ ઉમાશંકર જોશીએ એમના એક કાવ્યમાં લખ્યું છે કે ભૂખ્યા જનોનો જઠરાગની જાગશે તો ભસ્મ કણીએ પણ ન લાદશે. એટલે એ ભૂખ્યા જનોને પછી એની કોઈ પણ ભૂખ હોય એના જીવનની, માત્ર અન્નની વાત નથી, કોઈ પણ અભાવની વાત છે, જો આપણે એને થોડું ઘણું પણ મદદ નહીં કરીએ તો જરૂર એને ક્યારેક એમ થશે જ કે આની પાસે આટલું બધું છે છતાં એ નથી આપતા, તો પછી એને ચોરી લૂંટફાટ કરવાનું જ મન થશે. એટલે સમાજને જો આપણે વ્યવસ્થિત રાખવો હોય તો એના માટે આ દયા, પ્રેમ, સહયોગ, સહિષ્ણુતા, સહાનુભૂતિ, આ બધા જ ગુણોની જીવનમાં ખૂબ જરૂર છે. આજના સુંદર વિષય ઉપર અમને જે વિસ્તૃત જાણકારી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. વેલકમ. તો દર્શક મિત્રો, આજે આપણે જોયું કે કરુણાનું જીવનમાં શું મહત્વ છે. જો માનવના જીવનમાં કરુણા ના હોય તો મનુષ્ય મનુષ્ય ન રહેતા એક પશુ સમાન બની જાય છે. એટલે એવું પણ કહી શકાય કે આજના મનુષ્યનો, સમાજનો કે દેશનો કે વિશ્વનો સારી રીતે એક સામંજસ્યથી રહી શકે એનો જો કોઈ આધાર હોય, ફાઉન્ડેશન હોય તો તે કરુણા છે. મિત્રો, હું આશા રાખું છું કે આ કરુણાના વિષય ઉપર આજે જે ચર્ચા કરવામાં આવી તેનાથી આપ સૌને જીવનમાં ખૂબ ફાયદો થશે. આવતા વખતે ફરીથી એક નવા જ વિષય સાથે આપણે મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.